શહેરીજનોમાં જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો ટ્રાફિકના નિયમો પાળવામાં નિષ્ક્રિયતા દાખવી રહ્યા છે. કેટલાક હોદ્દાનો દુરુપયોગ કરી નિયમોને નેવે મૂકી ઉલટા ચોર કોટવાલ કો ડાટે ની સ્થિતિ સર્જી સમાચાર પ્રસારિત કરનાર મીડિયા કર્મી સામે હોદ્દાનો રોફ જમાવી રહ્યા છે, તો કેટલાક લોકો પોતાની ભૂલ પણ સ્વીકારી રહ્યા છે. આજે આપણે સુરતના બ્રેડલાઇનર સર્કલ પર આવી ગયા છે ત્યારે આપણે લોકોની મંતવ્ય જાણવાની કોશિશ કરીએ. કેટલાક લોકોએ હેલ્મેટ પહેર્યું છે અને કેટલાક લોકો હેલ્મેટ પહેરતા નથી. જે ટ્રાફિક નિયમન કરાવવામાં આવે છે, કેટલાક લોકો બહાના કાઢશે. આજે બ્રેડલાઇનર સર્કલ પર આપણે આવીને લોકોનું મંતવ્ય જાણવાની કોશિશ કરીએ. આપણી સાથે બ્રેડલાઇનર સર્કલ પર એક ભાઈ જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીએ કે એમને હેલ્મેટ કેમ પહેર્યું છે. પોતાની સુરક્ષા માટે, પોતાની સુરક્ષા માટે પહેર્યું છે. જે લોકો હેલ્મેટ નહીં પહેરતા એમને શું કહેવું? બાબુ ઉનકા જવાબદારી હૈ કેસે ક્યું નહીં પહેનતે હૈ કે નહીં પહેનતે. હેલ્મેટ કેમ નહીં પહેર્યું ભાઈ? હેલ્મેટ માં એવું છે, પ્રોબ્લેમ છે થોડો ખીલને આવો. તમે જો પહેલા તો આ બતાવવાનો રેકોર્ડિંગ તો ક્લોઝ કરી દેજો. મારે પર્સ માં ના, હું વકીલ છું, એડવોકેટ છું, ખોટો આ બાબત નહીં આવું. સાઈડ માં રાખો. એડવોકેટ છો એટલે ભાઈ, એડવોકેટ છો એટલે હેલ્મેટ કેમ નહીં પહેર્યું? એને પહેલા તો સાઈડ માં રાખો, મારે આ નથી જોવું. એમને પૂછવું હોય તો પૂછી શકો છો. આ ભાઈ એડવોકેટ થઈને પોતાની જવાબદારી પ્રત્યે નિષ્ક્રિય થયા છે એવું લાગી રહ્યું છે. એમનું એવું કહેવું છે કે મેં એડવોકેટ છું અને હેલ્મેટ વિશે મારે કંઈ વાત જ નથી કરવી. એમનું એ ભાઈનું એવું કહેવા મંતવ્ય છે. મેં સબકો મેસેજ દે રહા હું, હેલ્મેટ પહેન કે ચલીએ, અપની સુરક્ષા કે લીએ હૈ, હેલ્મેટ જરૂર પહેનીએ. હેલ્મેટ પહેરવાના ફાયદા શું છે? હેલ્મેટ પહેરને કે બહુ ફાયદે હૈ. અપને કોઈ એક્સિડન્ટ હોતા હૈ ઓર હોતા હૈ તો સિર મેં ચોટ નહીં લગેગી, ઉસ હિસાબ સે અપને કો અવશ્ય હેલ્મેટ પહેનના ચાહિએ. ये कायदा बहुत अच्छा है और पुलिस को उल्टा सपोर्ट करना चाहिए. अगर किसी ने हेलमेट नहीं पहना है तो पुलिस को यह करना चाहिए, हेलमेट पास में रखे और उसको रोक करके उसको बोले हेलमेट खरीद लो और पहन के चलो. फाइन लगाने के बजाय पुलिस को यह चीज़ करनी चाहिए. હેલ્મેટ પહેરવું આમ પહેલાં હું પણ એવું સમજતી હતી કે જરૂરી નથી એટલું, કારણ કે હેલ્મેટ પહેરવાથી સ્ટાર્ટિંગમાં આસપાસનું દેખાતું નથી હોતું, કેવું પ્રોબ્લેમ થાય છે કે સાઈડ પરથી કોણ નીકળે છે એ નથી દેખાતું. પણ મેં છેલ્લા 3-4 મહિનાથી હેલ્મેટ પહેરવાનું ચાલુ કર્યું. સ્ટાર્ટિંગમાં થોડી મુશ્કેલી થઈ પણ પછી હવે એ પહેરવું સેફ લાગે છે. હવે એવી આદત પડી ગઈ છે કે હેલ્મેટ વગર બહાર નીકળતા નથી. અને બીજું એક કે હું જે કંપની સાથે કામ કરું છું તો અમારા કંપનીનો પણ એક બહુ સરસ રૂલ છે કે દરેક એમ્પ્લોઈઝને કમ્પલસરી હેલ્મેટ પહેરવું જ જોઈએ એવું. અને જેના લીધે અમારી કંપનીમાં ઘણા એમ્પ્લોઈઝની સેફટી પણ થઈ છે કે જેવી રીતે રોડ ઉપર કદાચ સાઈડ માઇનોર એક્સિડન્ટ્સ થતા હોય છે તો એમાં નાની નાની ઇન્જરીસ બચી જાય છે. એ બહેનો એમની જગ્યાએ બરાબર છે, બિકોઝ હેલ્મેટ પહેરવાથી અમને મેજરલી ઇફેક્ટ થતો હોય છે કે હેર અમારા ખરાબ થઈ જતા હોય છે કે થોડુંક શ્વાસ લેવામાં સફોકેશન થતો હોય છે. બટ મારું સજેશન છે કે એના કરતાં સેફટી વધારે છે. આજે થોડા ટાઈમ પહેલાં હું એક માઇનોર એક્સિડન્ટ ઝાડ પડ્યું હતું રોડ પર જતા જતા, તો મારો પોતાનો એક લાઈફ ઇન્સિડન્સ કહું છું કે હેલ્મેટ નહોતું પહેર્યું મેં ત્યારે, તો મને અહીંયા સ્ટ્રિચિસ આવ્યા હતા. જો કદાચ મેં ત્યારે હેલ્મેટ પહેર્યું હોત તો એ સ્ટ્રિચિસ મને અહીંયા ના આવ્યા હોત. તો હેલ્મેટ પહેરવું જરૂરી છે લાઈફ બચાવવા માટે. એટલીસ્ટ હેડ એ આપણો મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે બોડીનો, તો એને આપણે બચાવી શકીશું એક્સિડન્ટથી તો આપણે સેફટી માટે એ ઘણું જરૂરી છે એવું હું માનું છું. તમે હેલ્મેટ કેમ નથી પહેર્યું? હેલ્મેટ પહેરતી હું. નો 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 આપી જલ્દી મેં મુજે જાના હોસ્પિટલ જાના એટલી જરૂરી હૈ બહુત જરૂરી હૈ. હા પહેન લેતી હું. મુજે એક્ચુઅલી હોસ્પિટલ જાના હૈ, મુજે બહુત અર્જન્ટ હૈ. સહી બાત હૈ, પહેનના ચાહિયે. જે આપણે સુરતના કારગિલ વિસ્તાર ચોક પર પહોંચ્યા હતા, કેટલાક લોકો નિયમનું પાલન કરી રહ્યા છે અને કેટલાક લોકો બહાના બનાવી રહ્યા છે. આપણી સાથે અહીંયા કારગિલ ચોક પર પોલીસ અધિકારી જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીએ કે કેટલાક લોકો કાયદાનું પાલન કરી રહ્યા છે અને કેટલાક લોકો કાયદાનું પાલન નથી કરી રહ્યા, એ આપણે સાહેબ સાથે જાણવાની કોશિશ કરીએ. જી સર, આજે ટ્રાફિક નિયમનમાં તમને કેટલી તકલીફ પડી રહી છે? તકલીફ એટલે એપ્લિકેશન વધારે કરે છે, હેલ્મેટ પહેરતા થઈ ગયા છે. ઘણા કે સિટીમાં હેલ્મેટ વેલિડ નથી એવી રીતે જણાવે છે, પણ કાયદાનો અમલ તો બધાએ કરાવવાનો જ છે. તમને જે ટ્રાફિક નિયમન કરાવો છો તો લોકોને જ્યારે હેલ્મેટ વિશે તમે કહો છો તો લોકોનો શું મંતવ્ય હોય છે? તો સિટીમાં ચાલે કે એક્સિડન્ટ ના થાય, કે એક્સિડન્ટ થાય ત્યારે પડશે ત્યારે માથામાં વાગશે,
ત્યારે કંઈ હેલ્મેટ આવી જવાનું નથી માથામાં, હેડ ઇન્જરી થશે, કોમામાં જશો, એમના પાછળ કોણ દોડશે, ફેમિલી દોડશે, એવી સમજ કરીએ છીએ. ઘણા સમજે છે, ઘણા એલિગેશન કરે, સમજતા નથી ઘણા. સાહેબનું ચોક્કસપણે કહેવું છે કે અમુક પબ્લિક છે જે લોકો છે એ લોકો સમજવા તૈયાર જ નથી, પોલીસ સાથે માથાનો દુખાવો બની ગયો છે એવું લાગી રહ્યું છે. સાહેબ આપણી સાથે જોડા છે એસએમસી ના અધિકારી છે, એમને હેલ્મેટ પહેર્યું નહીં પહેર્યું આપણે એમની સાથે વાત કરીએ છીએ. સાહેબ અમને જોઈને જ ભાગી ગયા, સાહેબ એટલા દૂર સુધી ભાગી ગયા છે કે અમને દૂર સુધી દેખાતા જ નથી. આજે સુરતના કારગિલ ચોક વિસ્તારની અંદર આપણી સાથે કોલેજ સ્ટુડન્ટ છે, એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે એમનું શું કેવું છે કે હેલ્મેટ એ પહેરીને નહીં નીકળ્યા. અભિષેક, એક્સિડન્ટથી બચાય, ભૂલી ગયો. ભૂલી ગયા, જાણી જોઈને નથી પહેર્યું, એવું નથી. ધીરે ધીરે કરીએ છે, કાગળિયા લાવ્યા છે, ધીરે ધીરે થઈ જશે, બધા પર થશે. બે મિનિટ માટે જ અહીંયા આવી હતી એટલા માટે. અમને જ છે. સુરતના કારગિલ ચોક વિસ્તારમાં આપણે આવ્યા હતા ત્યારે આપણે જોયું હતું કે પોલીસ એની કામગીરી બહુ સરસ રીતે કરી રહી છે, લોકોને સમજાવવાની બી કોશિશ કરી રહ્યા છે અને લોકોને મેમો ફાડવામાં બી આવી રહ્યા છે, ત્યારે લોકો બી સમજવા તૈયાર નથી. કેટલાક લોકો છે તો પોતાના કાયદાનું પાલન કરી રહ્યા છે અને કેટલાક લોકો આવા છે કે જે કાયદાનું પાલન કરી નથી. એ લોકો રોજ નવા નવા બહાના બનાવતા હોય છે કે હેલ્મેટ ઘરે ભૂલાઈ ગયું, માથામાં ગુમડું થયું છે, એવું લોકો પોલીસ બી એનાથી હેરાન પરેશાન થઈ ગઈ છે અને પોલીસ સાથે લોકો ગેરવર્તન કરી રહ્યા છે એવું આપણાને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કેમેરામેન